વેલકમ બેક સ્ટુડન્ટ્સ, હું ધવલ અજાણી સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન તરફથી ચાલતા ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય કમ્પ્યુટર ધોરણ 10. આપણે 10મા ધોરણની અંદર 6 ચેપ્ટરનો અભ્યાસ કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. હવે આપણે 7મા ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે. 7મા ચેપ્ટરનું નામ છે કેલ્સીમાં વિધેય. તો કેલ્સી એટલે કે, હજી એકવાર કહી દઉં, કેલ્ક્યુલેટર નથી. કેલ્સી એટલે કે આપણો જે સોફ્ટવેર છે, ઓપન ઓફિસ, તેમનો એક ભાગ છે કેલ્સી. તો તેના વિશે આપણે માહિતી મેળવી રહ્યા છીએ. અગાઉના સેશનમાં પણ આપણે આના વિશે ઘણી માહિતી મેળવી ચૂક્યા છીએ. ઓપન ઓફિસમાંથી સ્પ્રેડશીટ છે એ ઓપન કરવાનું રહે છે. તો સ્પ્રેડશીટ ઓપન કરીએ. અહીંયા તમે જોઈ શકો છો સ્ક્રીનમાં ખૂબ જ મોટા આઇકન દેખાય છે, કારણ કે આપણે લાસ્ટ લેક્ચરમાં સ્ક્રીનને એકદમ ઝૂમ કરીને જોઈ હતી, જેથી વિડીયોની અંદર આપણે એકદમ મોટા ફોન્ટ રાખીએ છીએ, જેથી તમે એકદમ વ્યવસ્થિત બધો ડેટા જોઈ શકો. તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર એક ટેબલ બનાવેલું હતું, ટેબલની અંદર અલગ અલગ માહિતી ફિલ કરેલી હતી. તો આજે આપણે વિધેય એટલે કે ફંક્શન વિશે માહિતી મેળવવાના છીએ. વિધેય એ કેલ્સી દ્વારા પૂરા પડાતા આંતર પ્રસ્થાપિત સૂત્ર છે. આંતર પ્રસ્થાપિત એટલે કે એવા સૂત્રો કે જે ઇનબિલ્ટ આપેલા છે. આ કેલ્સીની અંદર ગાણિતિક પ્રક્રિયાઓ, તાર્કિક, આંકડાકીય, સમય અને તારીખ, નાણાકીય તથા શાબ્દિક લખાણ તેમજ સંખ્યાની ગણતરીને લગતા અનેક સક્ષમ વિધેય આપવામાં આવેલા છે. હવે જે કેલ્સીની અંદર જે વિધેય છે એ લખવા માટેના અમુક નિયમો છે. જેમ કે કેલ્સીમાં કોઈ પણ વિધેય લખવો હોય તો આગળ બરાબરની નિશાની કરવી જરૂરી છે. કેલ્સી વિધેયમાં નામે મોટા અક્ષરો દર્શાવે છે અને કોઈ પણ વિધેયની પાછળ ગોળ કૌંસમાં જરૂરી વિગત આપવામાં આવે છે. ગોળ કૌંસ કરવો ફરજિયાત છે. હવે આર્ગ્યુમેન્ટ એ એવી માહિતી છે કે જે વિધેયનું કાર્ય નક્કી કરવા માટે વિધેયને આપવામાં આવે છે. સામાન્ય રીતે વિધેય સાથે આપવામાં આવતા આર્ગ્યુમેન્ટ એ મોટા ભાગે સંખ્યા, શાબ્દિક લખાણ અને અન્ય વિધેય અથવા સેલનું સરનામું અથવા તો સેલનો વિસ્તાર દર્શાવે છે. વિધેયમાં આવા એક અથવા વધુ આર્ગ્યુમેન્ટ આપી શકાય છે અને કોઈ પણ વિધેયમાં કેટલા આર્ગ્યુમેન્ટ આપવા તે જે તે વિધેયનો પ્રકાર પર દર્શાવે છે. કેટલા વિધેય એવા પણ હોય છે કે જેમાં કોઈ આર્ગ્યુમેન્ટ આપવાની જરૂર રહેતી નથી, માત્ર ને માત્ર ગોળ કૌંસ એટલે કે જે ખાલી કૌંસ છે એ દર્શાવવાનો હોય છે. અને કેલ્સીમાં એક કરતાં વધારે સંખ્યામાં શાબ્દિક લખાણ છૂટું પાડવું હોય, વધારે લખાણ લખેલું હોય તો તમે સેમિકોલન, જ્યારે એક સેલ વિસ્તારને જેમની સાઇનથી દર્શાવવામાં આવે છે. તો આપણે એક બેઝિક હું તમને ફટાફટ એક કરીને બતાવું. તો અહીંયા મારે 3 અલગ અલગ ખાનામાં રહેલી સંખ્યાનો સરવાળો કરવો છે. અહીંયા હું લખી નાખું છું 20, ત્યારબાદ અહીંયા લખું છું 50 અને અહીંયા લખું છું 80. હવે આ જે સેલ છે E2 નામનો સેલ, ત્યાં મારે દરેક સેલ છે એનો સરવાળો જોઈએ. તો મારે લખવાનું ઇક્વલ ટુ SUM, રાઉન્ડ બ્રેકેટ કરવાનો છે. ત્યારબાદ મારે કયા ખાનાનું જોઈએ છે, તો કે A1ની વેલ્યુ જોઈએ છે. ત્યારબાદ B2 પ્લસ C6, રાઉન્ડ બ્રેકેટ ઓવર, ધેન આફ્ટર એન્ટર. તો તમે જોઈ શકો છો કે આ 3 જે સેલ છે એ ત્રણે સેલનો મને સરવાળો કઈ જગ્યાએ મળે છે, તો કે E2ના બોક્સની અંદર. તો આ તો એકદમ સિમ્પલ સ્ટેપ હતું. આવી જ રીતે તમે ઘણી બધી જટિલ પ્રકારની ગણતરીઓ પણ ખૂબ જ સરળતાથી કરી શકો છો. તો ચાલો એવી જ રીતે આપણે આગળ શીખીએ. ફંક્શન વિઝાર્ડ વિશે આપણે માહિતી આજે મેળવવાના છીએ. અત્યારે સ્ક્રીનમાં જેટલી વસ્તુ છે હું રિમૂવ કરી દઉં છું અને આપણે ધીમે ધીમે આગળ શીખવાનું સ્ટાર્ટ કરીએ. તમારી બુક પ્રમાણે આપણે જોઈએ તો 127 નંબરના પેજ ઉપર તમને એક સ્ક્રીનશોટ જોવા મળે છે, જે સ્ક્રીનશોટની અંદર જણાવેલું છે કે ફંક્શનમાં વિઝાર્ડ છે એ કેવી રીતે કામ કરે છે. તો આપણે પહેલાં સૌપ્રથમ 1 થી 10 નંબર લખી લઈએ. મારે 10 નંબર લખવા છે, પણ મેં માત્ર ને માત્ર 3 નંબર લખેલા છે, તો હું આમને સિલેક્ટ કરી લઈશ. ત્યારબાદ અહીંથી તમે જોઈ શકો છો સ્ક્રીનમાં કે રાખીને સ્ટ્રેચ કરવાનું રહે છે. તમે ખેંચીને તમારે જેટલા નંબર જોતા હોય એ ઓટોમેટિક લઈ શકો છો. બધા જ નંબર ટાઈપ કરવા જરૂરી નથી, માત્ર ને માત્ર 1-2 નંબર ટાઈપ કરી નાખો, ત્યારબાદ સિક્વન્સમાં તેને
नीचे सुधी लई लो। हवे आपणे जे सेलनी अंदर कोई पण सेलनी अंदर आपणे ज्यां आउटपुट जोतुं होय ते बॉक्स पर क्लिक करवानुं रहेशे, एटले के जे बॉक्स ने सिलेक्ट करवानुं रहेशे। हवे इन्सर्ट मेनूमां जवानुं छे, त्यारबाद इन्सर्ट मेनूनी अंदर आपणे जाशुं फंक्शन मेनू। तो इन्सर्ट मेनूनी अंदर तमे जोई शको छो फंक्शन मेनू छे, जेमनो शोर्टकट कंट्रोल एफ टू छे, जेमनो शोर्टकट कंट्रोल एफ टू एवो छे। अहींया तमने लॉट्स ऑफ फंक्शन आपेला छे, आपणने કોઈ ફંક્શન યાદ રહેતા ના હોય એમના માટે ખાસ છે કે તમે કોઈ પણ ફંક્શન સર્ચ કરી શકો છો અને તેના વિશે માહિતી મેળવી શકો છો। ખૂબ જ સરળ બનાવી દીધું, કે પહેલાં તમને એમ કીધું કે ફંક્શન બધા યાદ રાખવા પડશે, પણ અંદર જ તમને અહીંયા શોર્ટકટ મળી રહે છે। ફરી એકવાર રિપીટ કરી જઈએ તો જે આપણે બોક્સની અંદર આઉટપુટ જોઈએ તે બોક્સ સિલેક્ટ કરવાનું રહેશે। અહીંયા હું ડી ફોર નામના બોક્સ પર છું। હવે इन्सर्ट मेनू, त्यारबाद फंक्शन एटले के कंट्रोल एफ टू। हवे अहींया मारे क्या प्रकारनी केटेगरीनुं फंक्शन जोईए ए पण हुं अहींया नक्की करी शकुं छुं। डेट एंड टाइम रिलेटेड फंक्शन सिलेक्ट करशो तो अहींया तमने डेट एंड टाइम रिलेटेड फंक्शन्स बधा बतावशे। त्यारबाद छे फाइनेंशियल इन्फॉर्मेशन, लॉजिकल, मेथेमेटिकल। तो आम अलग अलग प्रकारना तमे कोई पण फंक्शन पसंद करी शको छो। मेथेमेटिकल फंक्शन मैं सिलेक्ट करेलू छे, तो अहींया मने लिस्टमां मेथेमेटिकल ने लगता जेटला पण फंक्शन छे बधा ज फंक्शन अहींया जोवा मळशे। तो चालो हुं अहींया सम नामनुं फंक्शन सिलेक्ट करूं छुं। तो तमे अहींया स्क्रीनमां जोई शको छो के सम माटेनुं जे फंक्शन सिलेक्ट करेलू छे ए फंक्शन ने केवी रीते उपयोग करवो अहींया मने सजेशनमां बतावे छे। सम राउंड ब्रेकेट नंबर वन सेमिकोलन नंबर टू सेमिकोलन एम इन्फाइनाइट सुधी तमे जेटला पण तमारे नंबर्स एड करवा होय ए तमे सेमिकोलन द्वारा छूटा पाड़ीने यूज करी शको छो। अहींया तमे रेडीमेड फॉर्म्यूला पण लखी शको छो, रेडीमेड फॉर्म्यूला लखशो तो पण खूब ज काम छे, ईजी थई जशे। तो आ हतुं सिम्पल एक सम फंक्शन। चालो तमे सम फंक्शन लीधुं, हवे अहींया हुं लखुं इक्वल टू SUM। सम फंक्शन लख्या बाद राउंड ब्रेकेट, मैं जो राउंड ब्रेकेट करो तमे जोई शको छो स्क्रीन में अहीं अलग अलग मने चार बॉक्स जोवा मळे छे, अने जो हुं नीचे स्क्रॉल करीश तो मने हजी वधारे बॉक्स पण जोवा मळे छे। एनो मतलब एवो के मारे अहीं जेटली संख्या जोईती होय ए मने अहीं मळी शके छे। हवे अहींथी मारे बॉक्स पसंद करवानुं रहे के नंबर वन, नंबर पहेलो के एवुं क्यू बॉक्स छे के जेनो मारे सरवाळो करवो छे। तो चलो हूँ अँ कर्सर राखू अने अहीं थी डाबी बाजू थी बॉक्स पसंद करी लो। मैं पहला पांच बॉक्स पसंद करी लीधा छे, तो अहीं आपेलू छे A1 / A5, A1 / A5। त्यारबाद नंबर टू, नंबर टू पर हूँ जाऊँ तो मारे 7 to 10, 7 to 10 सुधीनो सम करवो छे। तो अहीं जो मने रिजल्ट पण बतावे छे कि मने आंसर मळशे 49। हवे नंबर थ्री पर हूँ 6 लई लो तो मने आंसर केटलो मळवो जोईए 55। तो अहींया खूब ज सारी मेथड आपेली छे के जेना द्वारा खूब ज सरळताथी कोई पण फंक्शन उपयोग करी शकाय छे। चलो एकवार फास्ट रिवाइज करी लईए, हूँ आ बधी ज वस्तुने अहींथी रिमूव करी दऊं छुं। અને અહીંયા આપણે જે 1 થી 13 નંબર લીધા છે એ નંબરને રિમૂવ કરીને કોઈ પણ રેન્ડમલી બીજા 10 થી 12 નંબર લઈએ, 15, 17, 19, 56, 48, 65, 89, 90, 94. તમે અહીં અલગ અલગ 13 નંબર લઈ લીધા છે। હવે મારે અહીંયાથી કોઈ પણ નંબરનો અલગ અલગ ખાનામાં સરવાળો કરવો છે તો અહીંયા હું C1 નામના બોક્સમાં જાઉં છું, ત્યારબાદ શોર્ટકટ શું છે તો કે કંટ્રોલ F2। તમે કંટ્રોલ F2 પ્રેસ કરી, હવે મારે સમ નામનું એટલે કે સરવાળા માટેનું ફંક્શન જોઈએ છે તો કેટેગરીમાંથી હું અહીંથી મેથેમેટિકલ સિલેક્ટ કરી લઉં એટલે મેથેમેટિકલને લગતા બધા જ ફંક્શન મને અહીંયા જોવા મળશે। હવે બધા જ ફંક્શનમાંથી મારે સરવાળા માટેનું ફંક્શન છે સમ તો એ ગોતવાનું રહેશે। ત્યારબાદ અહીંયા SUM સમ, હવે રાઉન્ડ બ્રેકેટ કરેલું અહીંયા નંબર વનની અંદર તો કે મારે માત્ર ને માત્ર ફર્સ્ટ સેકન્ડ થર્ડ આ ત્રણનો ટોટલ કરવો છે તો A1 / A3। ત્યારબાદ મારે 18 નંબર છે એનો પણ સરવાળો કરવો છે તો A6,
જો અહીં આપણે ડાયરેક્ટ 18 નથી લેતા, એ 6 લઈએ છીએ. શા માટે? તો કે અત્યારે વેલ્યુ 18 છે, ફ્યુચરમાં જો એમની વેલ્યુ ચેન્જ કરવામાં આવે તો એ ઓટોમેટિક ચેન્જ લઈ લેવું જોઈએ, જેથી કરીને આપણે એ સેલનું એડ્રેસ પસંદ કરીએ છીએ. ચાલો એવી જ રીતે નંબર થ્રીમાં હું છેલ્લા 3 બોક્સ લઈ લઉં. તો મેં પસંદ કરી લીધા છે, મને રિઝલ્ટ શું મળશે? તો કે 352 એ અહીંયા જોઈ શકાય છે, અને ઓકે કરીશ તો ત્યાં પણ મને C1ની અંદર 352 એવો આન્સર દેખાતો હશે. તો આપણે સમ નામના ફંક્શનની વાત કરી ચૂક્યા, હવે ગાણિતિક પ્રક્રિયકા, ગાણિતિક એટલે કે મેથેમેટિકલ વિધેયો છે, એમના વિશે વાત કરવાના છીએ. તો ચાલો એના વિશે શીખીએ. તો કે સંખ્યાની નિરપેક્ષ કિંમત દર્શાવતું વિધેય એટલે કે ABS. કેલ્સીમાં ABS વિધેય ઋણ સંખ્યાને ધન સ્વરૂપે દર્શાવે છે, અને ABS વિધેયની વાક્ય રચના જે કઈ છે એ આપણે જોઈએ. ચાલો આ બધી વસ્તુ રિમૂવ કરી દઉં છું સ્ક્રીનમાંથી. હવે મારે વર્ક કરતા અહીંયા તમે જોઈ શકો છો -15 એવો આન્સર આવે, -90 આવે, -145, -189, -150, -170. મેં આવી અલગ અલગ 6 વેલ્યુઓ લીધેલી હોય, હવે આ વેલ્યુને મારે ઘન સ્વરૂપમાં સુધારવી હોય તો અહીંયા હું ડાયરેક્ટ ઇક્વલ ટુ ABS લખી શકું છું. ABS રાઉન્ડ બ્રેકેટ, ત્યારબાદ A1 રાઉન્ડ બ્રેકેટ ઓવર એન્ડ એન્ટર. તો એ માઇનસના પ્લસ થઈ ગયા તમને જોવા મળે છે. આઈધર હું અહીંયાથી પણ એમને ચેન્જ કરી શકું છું. અહીંયા કંટ્રોલ F2 જેવું હું પ્રેસ કરીશ ત્યારે તરત જ મને અહીંયા મળશે ફંક્શન માટે. અહીંયા સૌથી જ પહેલો ફંક્શન છે એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ નંબર, એટલે પસંદ કરવાનું રહેશે. પસંદ કરીને અહીંયા ABS રાઉન્ડ બ્રેકેટ. હવે અહીંયા મને નંબર પૂછે છે કે કયા નંબરને મારે ઋણમાંથી ઘનમાં ફેરવવા છે. જો મારે બધા જ નંબરને એક સાથે ફેરવવા હશે તો બધા નંબર એક સાથે પણ સિલેક્ટ કરી શકીશ, અને કોઈ પણ એક પર્ટિક્યુલર એક એક નંબર પણ સિલેક્ટ કરી શકાશે. તો ચાલો હું અત્યારે 3 નંબર સિલેક્ટ કરી લઉં છું, ત્યારબાદ કરું ઓકે. મેં ઓકે કર્યું તો જુઓ મને અહીંયા આઉટપુટ મળે છે. ત્યારબાદ અહીંયા મને માત્ર ને માત્ર એક જ આઉટપુટ મળે છે. શું કામ? કારણ કે માત્ર ને માત્ર -15નું આઉટપુટ જોવા મળે છે. અહીંયા ફરીથી મારે ફંક્શન F2 ABS અને અહીંયા 90, તો એટલે કે A2 ઓકે કરો તો અહીંયા તમને માઇનસ સંખ્યા જોવા મળશે. ફરીથી હું ફંક્શન F2 કરી દઉં. આવી રીતે આપણે દરેક ફંક્શનનો એકવાર યુઝ કરી લઈએ, જેથી આપણને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની ક્વેરી રહે નહીં. ચલો ત્યારબાદ C4 પર જઈએ અને ફંક્શન F2 અહીંયા C4 મેન્યુઅલી પણ લખી શકાય, આઈધર ત્યાં તમે સિલેક્ટ કરી પણ શકો. ત્યારબાદ અહીંયા કર્સર રાખવાનું, ફરીથી ઇન્સર્ટ મેનુ, ફંક્શન એન્ડ ABS પર ડબલ ક્લિક, ત્યારબાદ છે A5, ઓકે બટન પર ક્લિક કરો. ફરીથી C6 ફંક્શન F2 ABS એન્ડ લાસ્ટમાં અહીંયા વેલ્યુ માટે 170 એટલે કે શું છે? તો કે A6 કરીને ઓકે. તમે જોઈ શકો છો સ્ક્રીનમાં કે જેટલી પણ ઋણ સંખ્યા હતી એ બધી જ ઘન સ્વરૂપમાં ફેરવાઈ ગઈ છે. હવે નેક્સ્ટ આપણો ટોપિક છે ઘાતાંકીય વિધેય, એટલે કે એક્સપ્રેશન વિધેય, ઘાતાંકીય વિધેય. ઈ ઉપર જે એક્સ ઘાત છે, જ્યાં એક્સ એ આપેલી સંખ્યા અને ઈ એ આશરે કિંમત હોય, તો તેની રચના માટે EXP નામનો ઘાતાંકીય વિધેય વાપરવામાં આવે છે. ત્યારબાદ આપણે વાત કરીએ ક્રમગુણિત ફેક્ટોરિયલ વિધેય, ક્રમગુણિત ફેક્ટોરિયલ વિધેય. તો એના વિશે વાત કરીએ તો ચાલો સ્ક્રીનમાં આટલી જે વસ્તુ છે એમને હું રિમૂવ કરી દઉં છું, ત્યારબાદ આપણે ફેક્ટોરિયલ વિધેય વિશે વાત કરીએ. ચાલો તો હવે ફરીથી અહીંયા ફંક્શન F2 લઈ એ પહેલાં અમુક રકમ આપણે લઈએ. ફર્સ્ટ સેકન્ડ થર્ડ તમે 3 રકમ લઈ લીધી છે. હવે ફંક્શન F2
ત્યારબાદ અહીંયા આપણે પસંદ કરશું ફેક્ટોરિયલ, ફેક્ટ વાળો જે વિધેય છે એમને સિલેક્ટ કરશું અને અહીંયા માત્ર માત્ર એક નંબર આપવાનો છે તો ત્રણ, ત્રણ નંબર હું સિલેક્ટ કરું છું, ત્યારબાદ કરીએ ઓકે. તો જો ત્રણ સિલેક્ટ કરેલો તો મને આન્સર શું મળ્યો? છ. હવે ફેક્ટોરિયલ, ફેક્ટોરિયલ એટલે શું? તો કે તમે જે નંબર પસંદ કરેલો છે એ નંબર સ્ટાર્ટિંગ એટલે કે એકથી લઈને એ નંબર સુધીનો ગુણાકાર. જેમ કે તમે જોઈ શકો છો 3 × 2 × 1, 3 × 2 = 6 એન્ડ 6 × 1 = 1. તો તમે જોઈ શકો છો. હવે આવી જ રીતે હું આમને રિમૂવ કરી દઉં અને આપણે બીજો કોઈ નંબર લેતા શીખીએ, નંબર લઈ અને શીખીએ. તો હું અહીંયા લખી નાખું છું 10 લખીએ, ત્યારબાદ અહીંયા જોઈએ શું આઉટપુટ આવે છે. તો અહીંયા 10 નંબરનું જે બોક્સ છે એ ફોર એમને પસંદ કરી લઈએ અને કરીએ ઓકે. તો 10 નંબર મેં પસંદ કર્યો છે, તમે જોઈ શકો છો સ્ક્રીનમાં આઉટપુટ. હવે કોઈને ડાઉટ હોય કે આ આઉટપુટ સાચું છે કેવી રીતે માની શકાય, તો ચાલો મેં અહીંયા સ્ક્રીનમાં કેલ્ક્યુલેટર પણ ઓપન કરી દીધું છે, એમને ક્રોસ વેરીફાય કરીએ કે સાચું છે કે ખોટું. 10 × 9 × 8 × 7 × 6 × 5 × 4 × 3 × 2 અને × 1, કોઈ પણ રકમને ગુણાકાર 1 કરીએ એટલે આન્સર આવે. જો બંને રકમ એક સરખી છે 36 28 800, 36 28 800. તો ફેક્ટની મદદથી તમે આવી જ રીતે ક્રમગણિત ગુણાકાર ખૂબ જ સરળતાથી કરી શકો છો. ત્યારબાદ છે પ્રાકૃતિક લઘુગણ એટલે કે નેચરલ અલ્ગોરિધમ. નેચરલ અલ્ગોરિધમનો એક આપણે ઉલ્લેખ આવે છે કે LN વિધેય આપણી ઘન સંખ્યાની પ્રાકૃતિક લઘુગણ, લઘુગણના આધારે ઈ કિંમત પરત આપે છે અને વિધેયની વાક્યરચના =LN (N) કે જ્યાં N એ ઘન અથવા તો ઘન સંખ્યા ધરાવતું એક સેલ એડ્રેસ હોઈ શકે છે. આપણું પાંચમો ટોપિક છે, પાંચમો ટોપિક છે લઘુગણ, ગણ કિંમત આધારિત 10 વિધેય log 10, અને ત્યારબાદ છે આપણું ઘાત માટેનું વિધેય. તો ઘાત અને ઘાતાંક બરાબર, ક્યારેય પણ આપણે ઘાત અને ઘાતાંક ગણિતમાં ભણતા જ હોઈએ છીએ, તો એમનો પણ તમે એક્સેલની મદદથી ખૂબ જ સારો ઉપયોગ કરી શકો છો. અનેક ચલના ગુણાકાર માટેનું વિધેય પ્રોડક્ટ નામનું એક ફંક્શન છે, એનો પણ ખૂબ જ સારી રીતે ઉપયોગ થઈ શકે છે. SQRT એટલે કે સ્ક્વેર રૂટ કાઢવા માટે પણ આનો ઉપયોગ થઈ શકે છે. તો આવા બીજા ઘણા બધા આપણે વિધેય શીખવાના છીએ. આ લેક્ચરમાં આપણે એકવાર ફાસ્ટ રિવિઝન કરી લઈએ કે કેટલી કેટલી વસ્તુ શીખા. તો સૌ પ્રથમ આપણે એક ટેબલથી સ્ટાર્ટ કરેલું હતું, ટેબલની અંદર કેવી રીતે લખવું અને સ્ટ્રેચ કરીને થોડું અમથું લખાણ છે એને ખેંચીને કેવી રીતે આગળ લઈ શકાય તેના વિશે માહિતી મેળવી ચૂક્યા છીએ આપણે. ત્યારબાદ આપણે ફંક્શન વિશે માહિતી મેળવીએ, જે ફંક્શન એટલે કે વિધેય, તેમની શોર્ટકટ Ctrl F2 છે. ત્યારબાદ આપણે સમ નામનો જે વિધેય એમ પ્રેક્ટિકલ કરીને પણ આપણે જોયું, અને સમ વિધેય બાદ આપણે EXP એટલે કે ઘાતાંકીય વિધેયનું પણ પ્રેક્ટિકલ કરીને ચેક કરી ચૂક્યા છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી નવા ટોપિક સાથે મળશું. થેન્ક યુ.